તારીખ અઢારમી જૂન બે હજાર વીસ સમય સાંજે સાડા પાંચ કલાકે આરોગ્ય શાખા ખેડા જિલ્લા પંચાયત નડિયાદ દ્વારા કોવિડ નાઇન્ટીનની અખબારી યાદી બહાર પાડવામાં આવી છે નજર કરીએ સૌપ્રથમ નવા કેસ ડિસ્ચાર્જ કેસ તેમજ મરણની વિગત પર તો ખેડા જિલ્લામાં આજ રોજ કોવિડ નાઇન્ટીનનો એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ એકસો સાત કેસ નોંધાઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં કુલ બ્યાસી દર્દીઓને રજા અપાઈ ચૂકી છે જયારે હાલમાં વીસ દર્દીઓ સારવાર હેઠળ છે જયારે પાંચ દર્દીઓનું કોવિડ નાઇન્ટીન કારણોસર મોત થયું છે વાત કરીએ લેબોરેટરી પરીક્ષણની વિગતની તો આજ રોજ નેવ્યાસી સેમ્પલ લેવામાં આવ્યા છે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ચાર હજાર ચારસો ચોવીસ સેમ્પલ લેવાઈ ચુક્યા છે જેમાંથી ચાર હજાર બસો બાવીસનું નું રિઝલ્ટ નેગેટીવ એકસો સાતનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે જ્યારે બાણું નું રિઝલ્ટ હજી પેન્ડિંગ છે વાત કરીએ કોવિડ કેર સેન્ટર ખાતે દાખલ થયેલાઓની વિગતની તો આજ રોજ સત્તર લોકોને દાખલ કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં કુલ છસો છવ્વીસ લોકો દાખલ થઈ ચૂક્યા છે જેમાંથી પાંચસો પંચાણુ લોકોને અત્યાર સુધીમાં રજા અપાઈ ચૂકી છે ત્યારે હાલમાં એકત્રીસ લોકો દાખલ છે વાત કરીએ ક્વોરન્ટાઇન ફેસિલિટી ખાતે દાખલ થયેલાઓની વિગતની તો ખેડા જિલ્લામાં આવેલ ક્વોરન્ટાઇન ફેસિલિટી સ્પોટ કોમ્પલેક્ષ નડિયાદ ડીએલએસએસ કપડવંશ ડી એન્જિનિયરિંગ કોલેજ મહેમદાબાદ બાવીસી પટેલની વાડી મૌધા આરોગ્યધામ ડાકોર સ્વામિનારાયણ ગુરુકુળ હરિયાણા ખાતે આજ રોજ નવા એક પણ વ્યક્તિને દાખલ કરવામાં નથી આવેલ કે હાલમાં ત્યાં એક પણ વ્યક્તિ દાખલ નથી વાત કરીએ પોઝિટિવ કેસના કોન્ટેક્ટમાં આવેલ વ્યક્તિઓના લીધેલ સેમ્પલની વિગતની તો ખેડા જિલ્લાની અંદર બત્રીસ કન્ટેનમેન્ટ ઝોન આવેલ છે જેમાંથી બસો ચોત્રીસ હાઇરિક્સ કોન્ટેક્ટ સામે આવ્યા હતા જેમાંથી બેના સેમ્પલ લેવામાં આવ્યા છે જે બંનેનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે જ્યારે એક પણ રિઝલ્ટ પેન્ડિંગ નથી વાત કરીએ કન્ટેનમેન્ટ ઝોનમાં કરેલ સર્વેની વિગતની તો ખેડા જિલ્લામાં બત્રીસ કન્ટેનમેન્ટ ઝોન આવેલ છે જેમાં ચોત્રીસ ટીમોએ કામ કર્યું જેમાં આઠસો સોલ સર્વે કરવામાં આવ્યો આ સર્વેમાં ત્રણ હજાર બસો ચોપન વસ્તીનો સમાવેશ થાય છે